सेना अध्यक्ष जनरल मनोज पांडे जे ग्रे जोन वॉरफेर की बात करी ते आखरे शू छे एक्सपर्ट्स द्वारा एवं मानवामां आवी रह्युं छे कि चीन पण आवी रणनीति लाइन ऑफ एक्चुअल कंट्रोल पर बंने देशों वच्चे नी अनिश्चित सीमा पर अख्तियार करी छे अने तेमां पाकिस्तान पण चीन नी पड़खे छे। હાલના સમયમાં દુનિયાના દેશોના હિતો પારસ્પરિક રીતે સંકળાયેલા છે, તેવામાં વ્યાપારિક અને અન્ય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કોઈ દેશ ભાગ્ય ખુલીને યુદ્ધનો વિકલ્પ પસંદ કરે છે। લોકશાહી દેશોમાં આની સંભાવના બિલકુલ ઓછી છે। છેલ્લા ઘણા સમયથી ચીનની રણનીતિને એક્સપર્ટ્સ ગ્રે ઝોન સ્ટ્રેટેજી કહી રહ્યા છે। થોડા સમય પહેલા જ સેનાધ્યક્ષે ભારતને ગ્રે ઝોન ક્ષમતાને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ રણનીતિ હેઠળ યુદ્ધ જમીન પર થતું નથી, પરંતુ અલગ અલગ રીતે શત્રુને નબળો પાડવાની રણનીતિ અપનાવાય છે। આખરે ગ્રે ઝોન વોરફેર એટલે શું? તો તેમાં દુશ્મન દેશને હેરાન કરવાની હરકતો કરાય છે, તેમાં રાજકારણમાં હસ્તક્ષેપ, દેશની છબી ખરાબ કરવી, અનિયમિત ઘર્ષણ, સાર્વભૌમ નિર્ણયો લેવામાં અડચણો પેદા કરવી, આંતરિક યુદ્ધની સ્થિતિ સુધી દુશ્મન દેશને હેરાન કરો, સાયબર એટેકથી માંડીને તમામ હરકતો અપનાવાય છે। ચીને તાજેતરના વર્ષોમાં ખાસ કરીને 2007 થી લઈને 2023 સુધીના સમયગાળામાં કરેલી રણનીતિને જુઓ। આ રણનીતિ બિલકુલ એવી છે કે કોલ્ડ વોર સમય અમેરિકાને તાત્કાલિક સોવિયત રશિયા એકબીજાના ટેકેદાર દેશોમાં અખત્યાર કરતા હતા। સંસદની એક સમિતિએ ચીન પાકિસ્તાનના સામરિક પડકારો તરફ સંકેત કરીને ભારતીય સેનાના બજેટને વધારવાની ભલામણ કરી છે, જેથી બંને પાડોશી દેશોના પડકારોને પહોંચી વળવાની ક્ષમતામાં વધારો થાય। તેની સાથે સશસ્ત્ર દળોના આધુનિકરણ માટે નિર્ધારિત ફંડમાં હંમેશા વધારો કરવાની પણ સમિતિએ ભલામણ કરીને ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના વખાણ કર્યા છે। જો કે ગ્રે ઝોન વોરફેરમાં સરકાર સેના તરફની તૈયારીઓ સાથે વિજિલન્સને પણ પોતાની માનસિકતા, સુરક્ષા ઉપાયો સહિતની સતર્કતા પણ દાખવવી પડશે અને આના માટેની તૈયારીઓ પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। યુદ્ધ તો યુદ્ધ હોય છે, તે લાંબા ગાળાનું હોય કે ટૂંકા ગાળાનું। યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ પરથી તો તેનો અંદાજ આસાનીથી મેળવી શકાય છે। બ્યુરો રિપોર્ટ। પૂર્વ લદ્દાખ અથવા અરુણાચલ પ્રદેશમાં ચીનના દુઃસાહસની મંશા શું યુદ્ધ નથી? ભારતીય સેના અધ્યક્ષ જનરલ મનોજ પાંડે ચીનના બદઇરાદાઓનો ખુલાસો કરતા ગ્રે ઝોન વોરફેર મામલે ચેતવણી આપી છે। ભારતના બંને પરમાણુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની હરકતો સર્વવિદિત છે। ભારતીય સેના અધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ ભારતને પોતાની ક્ષમતા માત્ર ચીન પાકિસ્તાનના ગ્રે ઝોન વોરફેરને નિષ્ફળ બનાવવા માટે જ નહીં, પણ બંને પાડોશીઓને તેમની હદમાં રોકવા માટે વધારવાની સલાહ આપી છે। તેમણે યુદ્ધની ચર્ચા કરતા સામરિક ડિટરન્સ ઇન્સ્ટ્રુમેન્ટની પણ વાત કરી છે। સેનાધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે સીમા વિવાદ સતત આપણા માટે પડકાર બનેલો છે, તેવામાં સમજવું જરૂરી છે કે સીમા પ્રબંધનમાં થોડી પણ ખામી સંઘર્ષને વધારી શકે છે, તેવામાં ડિટરન્સ જરૂરી છે। ભલે જનરલ પાંડેએ વિગતવાર ખુલાસો કર્યો નથી, પરંતુ તેમની ચીન પાકિસ્તાનને હદમાં રાખવા માટેની ભારતની પરમાણુ શક્તિ સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે। જનરલ મનોજ પાંડેએ લાંબો સમય ચાલનારા યુદ્ધની તૈયારી સંદર્ભે વાત કરતા કહ્યું કે તાજેતરમાં સંઘર્ષની રાજનીતિ તરીકે ગ્રે ઝોન દુસાહસ વધ્યું છે, તકનીકી વિકાસના કારણે તેની હદ ઘણી વધી ગઈ છે। જનરલ પાંડેએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે હું આ વાત પર જોર મૂકવા માંગુ છું કે ભલે આપણે આની વાત કરીએ, પરંતુ વિરોધી આપણી વિરુદ્ધ ગ્રે ઝોન રણનીતિ અપનાવી રહ્યા છે। તેમણે રશિયા યુક્રેનના યુદ્ધમાંથી બોધપાઠ લેવાની વાત કરતા કહ્યું કે ભારતે પણ નાના યુદ્ધના સ્થાને લાંબો સમય ચાલનારા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, જીએસટી। ભારત સરકાર મિલેટ ધાન્ય પાકો પર વધુ ફોકસ કરી રહી છે, ત્યારે હવે આ પાકોનો ઉપયોગ દેશની સુરક્ષા કરતા સૈનિકો માટે વધારે કરવામાં આવશે। 2023 એ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે। બાજરી, જુવાર, રાગી વગેરે ધાન્યનો સમાવેશ મિલેટમાં થાય છે। ઘઉં કરતા પણ આવા ધાન્યોમાં પોષક તત્વોનું પ્રમાણ ઊંચું છે। ભારતીય સૈન્યમાં પણ મિલેટ્સ આધારિત મેનુ દાખલ કરાયું છે। ભારતીય સૈન્યએ જણાવ્યું હતું કે તમામ રેન્કના સૈનિકોના ભોજનમાં મિલેટનો સમાવેશ કરાશે। દૈનિક આહારમાં ઘઉં અને ચોખાનો લોટ વપરાતો હશે ત્યાં મહત્તમ 25 સુધી મિલેટ્સના લોટનો ઉપયોગ કરાશે। અત્યારે ઘઉંના લોટનો વ્યાપક ઉપયોગ થાય છે એ અમુક અંશે ઓછો કરાશે અને તેના બદલે જુવાર, બાજરી, રાગી વગેરેનો ઉપયોગ વધારાશે। ભારતીય સૈન્યની ખરીદી ટનના હિસાબે હોય એટલે ધાન્ય પકવનારા ખેડૂતોને પણ ફાયદો થશે। ભારતમાં તો વર્ષો પહેલા ઘઉંના બદલે આ બધા ધાન્યો જ ખવાતા હતા, હવે ફરી એ દિશામાં દેશ આગળ વધી રહ્યો છે। ब्यूरो रिपोर्ट, जीएस।